मॉर्निंग स्टूडेंट्स, माई सेल्फ मिसेस लक्ष्मी पंड्या, सिलोवेस इंग्लिश मीडियम स्कूल, मैसूर ब्रांच. स्टूडेंट्स, आपने चैप्टर 1-5 क्लियर कर लीधा छे. हवे आपने चैप्टर 6 तरफ प्रयाण कर रहा छे. चैप्टर 6 कयो छे खबर छे? नर्मदा मैया. अरे नर्मदा मैया, गंगा मैया तो नाम सांभळ्यु लागे छे, पण नर्मदा मैया कंईक हटके लागे छे. चलो आज आपणे आ चैप्टर 6 नर्मदा मैया नी सफर करीशुं. आ चैप्टर लेखक श्री रमणलाल सोढ़ी द्वारा लखायेलू छे. आ एक प्रवास वर्णन छे. तमे काका कालेलकर ना प्रवास ना निबंधो घणा बधा जोया हशे. रखड़वानो आनंद, हिमालय नो प्रवास, आ एवो ज एक प्रवास छे. आखे प्रवास पर जवानुं छे. अरे गाड़ी नथी, बस नथी, अने प्रवास, हा प्रवासे जवानुं छे. पंखीनी पाखे उड़ता उड़ता जवानुं छे. आ एक प्रवास वर्णन छे. लोकमाता नर्मदा मैया एक सरल अने सादी भाषामां आपणने सोनी द्वारा अहींया एक सुंदर परिचय करावामां आव्यो छे. नर्मदा मैया खरा अर्थमां गुजरातनी लोकमाता छे. अरे ए तो गुजरातनी दोरी समान छे, जीवा दोरी समान छे, आपणने जीवन आपनारी छे. आ वात लेखके आपणे पोते प्रवास माणता होईए एवी शैलीमां एक अनोखी ढबथी आपणने समजाव्युं छे. तो चलो आपणे आ प्रवास तरफ प्रयाण करीए. चैप्टर 6 नर्मदा मैया, लेखक रमणलाल सोनी. आपने जे आगळ मैं तमने समझ आपी ए प्रमाणे चालो त्यारे आजे एक नवी ज जातनो प्रवास करिए. अरे प्रवास सांभळता तो मनमां उमंग आवी जाय छे ने. मुसाफरी केटली लांबी छे खबर छे? 1312 किलोमीटर जेटली छे. अरे तमने थसे आटली लांबी मुसाफरी क्यारे पूरी थाय अने थाकी जवाय? પણ આપણે તો પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. થાક નહીં લાગે હો સુરેશ, બિલકુલ નહીં થાકી જાઓ અને ખોટો સમય પણ નહીં જાય. અરે તમને ખબર છે બહુ મજા આવશે હો. તૈયાર થઈ જાઓ. ચલો મનને તૈયાર રાખશો તો આપણે છેક સુધી દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. ગુજરાતની પૂર્વ બાજુ કયું શરૂ થાય છે? કયો પ્રદેશ? મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશની છેક પૂર્વ તરફ. આપણે ગુજરાતની પૂર્વ તરફ જઈશું જ્યાં છે મધ્યપ્રદેશ છેક પૂર્વ તરફ. ત્યાં મૈકલ નામનો પર્વત છે અને એની તળેટીમાં એક વિશાળ સરોવર છે. અમરકંટક ત્યાંથી નીકળે છે. એ છે આપણી નર્મદા મૈયા. આકાશમાં ઊંચે ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી એક રેખા દેખાય છે. એ છે નર્મદા. જે ઉપરનો ભાગ ઉત્તર ભારત તરીકે અને નીચેનો ભાગ દક્ષિણ ભારત તરીકે વળી કંઈક કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ ઊંચા પર્વતો છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા અને વચ્ચે વહે છે ધસમસતી, ઉછળતી, કૂદતી, મસ્તી કરતી નર્મદા. તમને ખબર છે નર્મદાનો અર્થ શું થાય? જે આપણને આનંદ આપે તે નર્મ. નર્મનો અર્થ થાય છે આનંદ અને દાનો મતલબ થાય છે આપનારી. મતલબ નર્મદાનો અર્થ થાય છે આનંદ આપનારી. તે છે નર્મદા. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે તેવી છે. ઠેઠ ઠેઠ સુધી સુંદર વૃક્ષો ને સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરી વાળા સુંદર સુંદર ખુલ્લા મેદાનો. નર્મદા ક્યાંક એકદમ શાંત છે તો ક્યાં એકદમ દોડતી કૂદતી ધસમસતી આવે છે. એટલે તેને રેવા પણ કહેવાય છે. રેવા એટલે કૂદનારી. ક્યાંક ને ક્યાંક ધોધ બની જાય છે, ક્યાંક પહોળા પટે ધીર ગંભીર શાંત થઈને વહે છે. આવી સરસ નદી આપણા ઋષિ મુનિઓએ તો એના સુંદર કિનારે યાત્રા કરી તેના બહુ જ વખાણ કર્યા છે. ઋષિ મુનિઓ તો વાખમ એમના વખાણ કરતા નર્મદા નદીના વખાણ કરતા પણ થાકતા નથી. તમે તમારા દાદા દાદી ને આ સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. લ્યો આમ વાત કરતા કરતા આપણે દેખ્યું ક્યાં આવી ગયા? જબલપુર પાસે ભેડાઘાટ પર આવી પહોંચ્યા. સુંદર જગ્યા છે ને. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રાતે નૌકા વિહાર, એવી તો કરવાની મજા આવે છે કે જાણે આપણને એક અનેરો આનંદ ત્યાં આવે છે. ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા. અરે બહુ નજીક લાગે છે.
જાણે વાતે વળગ્યા હોય એવા લાગે છે. આ જગ્યાને બંદર કુદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર આપણે ત્યાં વળી પાછા પર્વત પર વાંદરા કુદા કુદ કર્યા કરે છે. વચ્ચે નદી માતા જોયા કરે છે એ વાંદરા કુદ કહે છે. જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પર અહીંથી કુદાવીને જતા. ત્યાં 108 સ્ટેપ્સ વાળું એટલે 108 પગથિયાઓ 64 ઝોપડીમાંનું ગૌરી શંકરનું મંદિર છે. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા છે. અરે ઠેર ઠેર નર્મદા મૈયા નદીને કિનારે ઘણા બધા મંદિરો આપણને જોવા મળે છે. હવે થોડાક આગળ જઈશું. જો બંદરકુદની વાત થઈ ગઈ, ગૌરીશંકરના મંદિરના પગથિયા ચડીને મંદિર પર આપણે દર્શન પણ કરી લીધા. હવે ચાલો નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? ધુમાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધાર. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે છે અને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે છે. જાણે ધુમાડો જોઈ લો, કેટલું સુંદર દ્રશ્ય. અને તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. ને પાણી પડવાનો અવાજ તો કેવો આવે ખબર છે? સિંહની ગર્જના કરતો હોય. અને આજુબાજુ ખુલ્લો પ્રદેશ. આગળ જતા જતા તો સહેજ ધીમો પડે. આ પથ્થર શંખ જીરુના સફેદ સુવાળા પથ્થર છે. થાય છે કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું, બહુ ટાઈમ જાય છે. ઇટારસી હોશંગા બાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે. અરે ધ્યાનથી પગ મૂકવો પડે હો, પણ આપણે તો પંખીની પાંખે ઝડપથી ઉડતા ઉડતા પ્રવાસ કરી રહ્યા છીએ. આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. અરે ગણેશ સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે અને પછી ગુજરાતમાં પ્રવેશ કરે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરીને આગળ ચાલીએ. હવે કેવડિયા નજીક તો પહોંચી ગયા છીએ ને. હવે શૂલપાણેશ્વર મહાદેવના મંદિર કર્યા વિના આગળ જવાય? દર્શન કર્યા વગર જવાય? ના જવાય. ચલો બધા સાથે મળીને મહાદેવના દર્શન કરી લઈએ, એમને પ્રણામ કરી લઈએ. હવે ચલો આગળ ચાલીએ. હા, અરે વાહ, પેલું ભરૂચ દેખાય છે નહીં, નવા ગામ. અને જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિની ગુજરાતની અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તર વાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠીક રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નદી નર્મદા નદીના મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. અને નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતું હતું જે પાણી, એ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભાગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે, નમામિ દેવી નર્મદે. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. મેં આગળ જેમ વાત કરી તેમ એ ઉછળતી કૂદતી ધસમસતી જોવા મળે છે. પણ હવે નર્મદા નદીનું એક નવું જ સ્વરૂપ, નર્મદા મૈયાનું એક નવું જ સ્વરૂપ આપણને શાંત જોવા મળે છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન ન જોઈ લો. કવિ નર્મદે તો વળી કહ્યું છે અને ગાયેલું પણ છે, ભૂરો ભાસ્યો જાંખ દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો ને જાખો પહાડ જેવો દેખાય છે. થાય છે અહીં રંભા રોકાઈ જઈએ, પણ વડદાદા આગળ શાંત છે. આજ્ઞાનકીત નર્મદા મૈયા આપણને લાડથી કહે છે, બહુ સમય થઈ ગયો, હવે સ્નાન કરી અને આગળ વધો. પણ જોજે હો, જોજો હો, જળ એ તો જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? સ્ટુડન્ટ્સ જુઓ, હવે બધા ચાલો અહીંયા સ્નાન કરી લો. હવે આ નર્મદા ના મૈયામાં સ્નાન કરી અને આપણે આગળ વધીએ. જોજો પાણીને વેસ્ટ ન કરતા હો, કારણ કે આપણે સેવ વોટર, આપણે પાણીને એટલે કે આપણે જળને બચાવીશું તો જળ આપણને બચાવશે, ખરું ને? તો ચાલો આપણે બેટને સામે છેડે ઉપર શુક્લ તીર્થ આગળ કુદરતનું સુંદર બીજો તીર્થ છે. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને તો મળે છે. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીંયા ધીમી પડી જાય છે.
પણ નર્મદા એટલે તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ પડે જ શાની, સાગરમાં દૂરથી પોતાનો ચીલો કરતી ધસમસતી આવે ને પછી સાગરમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતની મોટી અને સુંદર નદી છે, આપણી આશા છે, આપણી એ તો જીવા દોરી છે, આપણા જીવન સમાન છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. સ્ટુડન્ટ્સ, મને લાગે છે આપણે આ પ્રવાસ બહુ સુંદર રીતે કર્યો. સ્ટુડન્ટ્સ, આપણે કરી લીધો ને પંખીની પાંખે ઉડતા ઉડતા, આપણો સમય પણ વેસ્ટ ન થયો અને થાક લાગ્યા વિના આપણે આ નર્મદા મૈયાનો પ્રવાસ પંખીની પાંખે સરસ બાજ નજરે મસ્ત રીતે સરસ રીતે સ્નાન પણ કરી દીધું, શૂળપાણેશ્વર મહાદેવના દર્શન પણ કરી લીધા, ગૌરી શંકર મંદિરના 108 પગથિયા ચડીને પણ દર્શન કરી લીધા. હવે આપણે આ ચેપ્ટરને સમજ્યા બાદ હવે આપણે શબ્દ સમજૂતી તરફ પ્રયાણ કરીશું. પંખીની પાંખે પાણીના પ્રવાહે, એટલે વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા, ધસારા બંધ ઉતાવળે વહેતી, સ્ત્રોત્ર દેવી દેવતાઓ છંદો સ્તવ સ્તુતિ ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે, મતલબ એનો અર્થ થાય છે હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર મધ્યપ્રદેશનું શહેર, નૌકા વિહાર, હોડીમાં બેસીને ફરવું, સહેલ ગાંવ કરવી, 64 જોગણી, 64 યોગીની આપણે ત્યાં પુરાણોમાં જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે. ગૌરી શંકર, દેવી પાર્વતી અને ભગવાન શંકર ઠેર ઠેર, ઠેકાણે ઠેકાણે, સ્થળે સ્થળે, મુશળધાર, મુશળ એટલે સાંબેલું, સાંબેલા જેવી જાડી ધારે અહીં વરસાદની વાત કરવામાં આવી છે. મેઘધનુષ, મેઘધનુષ ધનુષ્યના જેવા અર્ધગોળ સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય, ગામ લોકો તેને કાચબી પણ કહે છે. શંખજીવ, એક સફેદ ચીકણો પથ્થર, ઇટારસી હોશંગાબાદ મધ્યપ્રદેશના શહેરો છે. વિદ્યુત એટલે વીજળી, બેટ નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ, શૂલપાણેશ્વર મહાદેવ, ત્રિશુળધારી શિવ, સુખાકારી સુખી હાલતમાં તંદુરસ્ત, શુક્લ તીર્થી તીર્થ નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ, લોકમાતા લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા, નદી માટે કાકા કાલેલકરે આ શબ્દ પ્રચલિત કર્યો છે. મેં તમને આગળ પણ વાત કરી, કાકા સાહેબ કાલેલકરે હિમાલયનો પ્રવાસ તમે એકવાર લાઇબ્રેરીમાં જઈને એને બરાબર એકવાર વાંચી લેજો, બહુ સુંદર એ પુસ્તક છે હિમાલયનો પ્રવાસ, જીવા દોરી જીવનનો મુખ્ય આધાર. સ્ટુડન્ટ્સ, આ રીતે આ ચેપ્ટર આપણે, મેં તમને એક્સપ્લેન કરી દીધું છે સુંદર રીતે. હવે હું પીડીએફ સેન્ડ કરીશ તો એના ક્વેશ્ચન આન્સર્સ એની બેક એક્સરસાઇઝ તમારે સુંદર અક્ષરમાં શબ્દ સમજૂતી રૂઢિ પ્રયોગ અને પીડીએફ સેન્ડ કરું છું, એ કમ્પ્લીટલી ગુડ એન્ડ નીટ હેન્ડ રાઇટિંગની અંદર નોટબુકમાં લખવાની છે. ઓકે, થેન્ક યુ.